નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ વોઇસ એટલે કે ચેન્જ ધ વોઇઝના કેટલાક નિયમો શીખવાડ્યા હતા જે તમને તૈયાર કરવા માટે આપ્યા હતા હવે આપણે ચેન્જ ધ વોઇઝને ડિટેલ્સમાં જાણીશું કાળ પ્રમાણે પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળનો પહેલા શું જોઈ લઈએ ઉપયોગ જોઈ લઈએ શું જોઈ લઈએ ઉપયોગ સામાન્ય રીતે

દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ધ અર્થ મૂવ અરાઉન્ડ ધ સન પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તો એ શું થયું સનાતન સત્ય બરાબર આઈ ડ્રિંક કોલ્ડ વોટર એવરી ડે હું દરરોજ ઠંડુ પાણી પીવું છું તો એ શું થયું ટેવ થઈ તો એને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ તેના કેટલાક કાળ સૂચક શબ્દો છે શું છે કાળ સૂચક શબ્દ તો ઓલરેડી પહેલાંથી જ દરરોજ રીતે કરીએ એવરીવાળા શબ્દો એવરી સન્ડે એવરી વીક એવરી યર એ બધા શબ્દો છે એ શું દર્શાવે સાદો વર્તમાન કાળ સમટાઇમ એટલે ક્યારેક કેટલીક વખત યુઝઅલી સામાન્ય રીતે જનરલી સામાન્ય રીતે ઓફન એટલે ક્યારેક વગેરે શબ્દોનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં થાય છે ટુ ડેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ ટુડે લખીએ તો એનો ઉપયોગ પણ આપણે શેના માટે કરી શકીએ છીએ સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરી શકીએ છીએ બરાબર ને એવી રીતે હવે આગળ જોઈએ એટલે કે વિધાન વાક્યો કયા વાક્યો વિધાન વિધાન વાક્યો વાક્યો આપણે જે છે તેને આપણે હકાર વાક્યો પણ કહી શકીએ છીએ વાક્યો હકાર કહી શકીએ છીએ બરાબર તેની વાક્ય રચના જોઈએ એક્ટિવ વોઇઝની પહેલા શું આવશે કરતા આવશે આ વી યુ હી સી ઈટ ધે સર્વનામ હોય અથવા કોઈ વિશેષ નામ હોય એ શું કહેવાય કરતા કહેવાય શું કહેવાય કરતા ત્યારબાદ આવશે ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ ઈ એસ કે આઈ ઈ એસ વાળું ક્રિયાપદ હવે ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે આવે જ્યારે આઈ વી યુ અથવા ધે કરતા તરીકે હોય ત્યારે શું આવે ક્રિયાપદનું મૂળરૂપ અને જ્યારે હી સી કે ઇટ હોય કરતા તરીકે ત્યારે શું આવે એસ વાળું વાળું આ યશ વાળું ક્રિયાપદ આવે છે ત્યારબાદ આવશે કર્મ અને અન્ય શબ્દો આ વાક્ય રચના પ્રમાણે વાક્ય જોઈએ કરતા છે છે શું એસ વાળું ક્રિયાપદ છે અ સોંગ એ શું છે કર્મ છે ને એવરી ડે શું છે અન્ય શબ્દો છે ખબર પડી શી શું છે કરતા સિંગ શું છે એસ વાળું ક્રિયાપદ અ સોંગ શું છે કર્મ અને એવરી ડે શું છે અન્ય શબ્દો ઓકે બીજું વાક્ય જોઈએ ધે વિઝિટ ધ લાયબ્રેરી તેઓ ક્યારેક જ પુસ્તકાલયની મુલાકાત લે છે દે શું છે કરતા છે વિઝિટ શું છે ક્રિયાપદનું મૂળ રૂપ છે કારણ કે ધ્યેય છે બરાબર કરતા શું છે દે માટે ધ્યેય સાથે શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે પછી શું આવશે ધ લાયબ્રેરી એ શું છે કર્મ છે અને ઓફન શું છે અન્ય શબ્દો છે એ જ રીતે ત્રીજું વાક્ય જોઈએ રોહન યુઝઅલી પ્લેઝ ક્રિકેટ રોહન ભાગ્યે સામાન્ય રીતે શું કરે છે ક્રિકેટ રમે છે તો અહીંયા રોહન ક્રિકેટ રમે છે એવું દર્શાવેલું છે અહીંયા તો એ સામાન્ય રીતે ક્રિકેટ રમે છે તો રોહન ત્રીજો પુરુષ છે એટલા માટે અહીંયા નું શું કર્યું છે પ્લેઝ શું કર્યું છે પ્લેઝ હવે આ વાક્યોને પેસીવમાં ફેરવવાય તો શું કરવું પડે તો કરતાના સ્થાને કર્મને મૂકો પહેલાં તો કાળ ઓળખો પહેલો નિયમ શું હતો કાળ ઓળખો તો કાળ ઓળખી દીધો સિમ્પલ પ્રિઝન ટેન્સ છે ભાઈ કરતા શોધો તો કરતા શોધી લીધો આપણે પ્રથમ સ્થાને શું જે કરતા ગૌણ સ્થાને શું છે કર્મ તો અહીંયા આવી રીતે કરતાના સ્થાને શું મૂકી દીધું કર્મ કર્મ પછી જે તે કાળનું ટૂબીનું રૂપ મૂકવું શું મૂક્યું ઇઝ એમ કે આર સેના પ્રમાણે કર્મ પ્રમાણે સેના પ્રમાણે કર્મ પ્રમાણે ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકુલ કર્મના સ્થાને બાય વડે કરતા અને અન્ય શબ્દ દાખલા તરીકે અ સોંગ એવરી ડે લખ્યું તો એનું શું કરવાનું હોય તો શું આવી જશે અ સોંગ સોંગ કેટલા છે એક જ છે માટે શું મૂક્યું ઇઝ સોંગ ઇઝ ભૂત ભૂતકૃદન શું થઈ જશે સંગ શું થાય સંગ બાય હર કરતા કોણ હતો શી માટે અહીંયા શું કરી દીધું બાય હર એવરી ડે ખબર પડી તો આ વાક્ય છે કેવું થઈ ગયું પેસિવસ થઈ ગયું બીજું વાક્ય જોઈએ ધ લાઇબ્રેરી ઇઝ વિઝિટેડ બાય બાય ધેમ ઓફન કરતા કોણ હતો ધે તો એનું શું કરી દીધું બાય ધેમ ધેના સ્થાને શું લાવી દીધું ધ લાઇબ્રેરી કારણ કે ધ લાઇબ્રેરી શું હતું કર્મ હતું તો એને ક્યાં લાવી દીધું પ્રથમ સ્થાને લાઇબ્રેરી કેટલી હતી એક જ માટે શું મૂક્યું ઇઝ વિઝિટ હતું એનું શું કરી દીધું વિઝિટેડ કરતા હતો તો એનું શું કરી દીધું બાય ધેમ અન્ય શબ્દો શું હતા ઓફન તો ઓફન એમને એમ જ રાખવાનું છે એ રીતે રોહન યુઝઅલી પ્લે અ ક્રિકેટ તો રોહન કરતા છે ને ક્રિકેટ શું છે કર્મ તો રોહનના સ્થાને શું લાવી દીધું અ ક્રિકેટ ક્રિકેટ કેવી છે એક વચન તો શું મૂકીશું ઇઝ પ્લેડ પ્લે નું શું કરી દઈશું આપણે પ્લેડ યુઝલી ત્યાંનું ત્યાં જ રાખીશું બાય રોહન કરતા તરીકે કોણ હતો રોહન તો અહીંયા શું કરીશું બાય રોહન

કર્તા તરીકે હોય ત્યારે જ્યારે હી સી ઈટ હોય ત્યારે શું આવે ડઝ આવે શું આવે ડસ ત્યારબાદ મૂકીશું નોટ ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દો પહેલા શું આવ્યો કરતા એટલે સબ્જેક્ટ પછી ડુ કે ડસ સહાયકારક ક્રિયાપદો છે શું છે સહાયકારક ક્રિયાપદો ત્યારબાદ આવશે નોટ કારણ કે વાક્ય કેવું છે નેગેટિવ છે એટલે નકાર વાક્ય ત્યારબાદ આવશે ક્રિયાપદનું મૂળ રૂપ જ્યારે શું આવે સહાયકારક ક્રિયાપદ આવે તો હંમેશા શું થઈ જાય ક્રિયાપદનું મૂળરૂપ જ આવે ત્યારબાદ મૂકીશું કર્મ અને અન્ય શબ્દો શું આવી જાય કર્મ કર્મ પ્રમાણે શું મૂકવાનું ઈઝ એમ કે આર કર્મ એક વચન હોય તો ઈઝ બહુ વચન હોય તો આર ત્યારબાદ મૂકીશું નોટ પ્રત્યે ક્રિયાપદનું ભૂત કારણ કે પેસિવમાં હંમેશા શું આવે ક્રિયાપદનું ભૂત આવે કર્મના સ્થાને બાય વડે કરતા અને અન્ય શબ્દો હતા તેના તે જ મૂકવાના છે ઓકે હવે આગળનું સેન્ટેન્સિસ જોઈએ આ વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલ શી ડઝ નોટ વોચ ટીવી સિરિયલ્સ ડેલી તેની દરરોજ ટીવી સિરિયલ જોતી નથી કોણ નથી જોતું સી શું નથી જોતી ટીવી સિરિયલ્સ બહુ વચન છે આ કર્મને ક્યાં લાવવાનું સી ના સ્થાને તો અહીંયા શું મૂકીશું ટીવી સિરિયલ્સ બહુ વચન છે માટે શું મૂકીશું આર નોટ વોચડ બાય શી કરતા જઈ તો શું કરી દઈશું બાય હર ડેલી ટીવી સિરિયલો તેણીના દ્વારા દરરોજ જોવાતી નથી એવી જ રીતે બીજું વાક્ય જોઈએ ધે ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી સન્ડે તો ધે કરતા છે ક્રિકેટ શું છે કર્મ તો ક્રિકેટ ઇઝ પેસીમાં શું થઈ જશે ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય ધેમ ધેનું શું થઈ ગયું બાય ધેમ એવરી સન્ડે દર રવિવારે ક્રિકેટ દ્વારા દર રવિવારે રમાતી નથી ક્લિયર સમજી ગયા ઓકે હવે જોઈએ છે આપણે ઇન્ટ્રોગેટિવ એટલે વાક્યો પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા થાય ડુ કે ડસ વડે થાય સેના પ્રમાણે કર્તા પ્રમાણે આઈ વીયુ હોય તો ડુ હી સીટ હોય તો ડસ ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે કર્મ આવે અન્ય શબ્દો આવે છેલ્લે શું મૂકીશું પ્રશ્નાર્થ ચિહ્ન ઓકે ડુ ડઝના સ્થાને આપણે આગળ જોયું હતું કે ડુ ડઝના સ્થાને આપણે શું મૂક્યું હતું ડુ ડઝના સ્થાને ઈઝ એમ કે આર મૂક્યો હતો તો અહીંયા પણ આપણે જ્યાં ઈ ડુ કે ડઝ ત્યાં શેનો ઉપયોગ કરીશું એમ ડર્યું આરનો શેના પ્રમાણે કર્મ પ્રમાણે શેના પ્રમાણે કર્મ પ્રમાણે મૂકી ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન બાય વડે કરતા અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન આ વાક્ય રચના શેની થઈ પેસીવ વોયઝની થઈ શેની થઈ કેશીવોય ઓકે પહેલું વાક્ય જોઈએ ડઝ હી રીડ ધ ન્યૂઝ પેપર એવરી ડે શું તે દરરોજ સમાચાર પત્ર વાંચે છે કરતા કોણ છે હી કર્મ શું છે ધ ન્યૂઝ એક ક્વચન છે માટે વાક્ય શરૂઆત શેનાથી થશે ઈઝ થશે સેનાથી થશે ઈઝ ઇઝ ધ ન્યૂઝ રીડ બાય હિમ એવરી ડે શું સમાચાર પત્ર તેના દ્વારા દરરોજ વંચાય છે બીજું વાક્ય જોઈએ શન મુવીસ શું તને ફાઇટ વાળી કરતા તરીકે કોણ છે યુ કર્મ શું છે એક્શન મૂવીઝ બહુ વચન છે માટે અહીંયા શું મૂકીશું આર મૂકીશું આર એકશન મુવીઝ લાઇકડ બાય યુ આ વાક્ય કેવું થઈ ગયું પેસિવ થઈ ગયું કેવું થઈ ગયું પેસિવ તો આ રીતે આપણે ત્રણ પ્રકારના વાક્યો શીખ્યા છે હકાર નકાર અને પ્રશ્નાર્થ જેને આપણે પેસિવમાં સાદા વર્તમાન કાળની અંદર ફેરવી શકીએ છીએ આશા લાગે કે તમને આ સરળતાથી યાદ રહી ગયું છે ઘરે થોડી પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસથી આવડી જશે ઓકે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ બીજા અન્ય પ્રશ્નાર્થ વાક્યો સાથે